ભગવાન ગણેશનું પ્રિય ભોજન ચૂરમાના લાડુ ઘરમાં બધાને પસંદ હોય છે. તો આજે આપણે લોટ બાંધવાની ઝંઝટ વગર, ભાખરી બનાવવાની ઝંઝટ વગર, મૂઠિયા બનાવવાની ઝંઝટ વગર કે પછી મૂઠિયાને તળવાની ઝંઝટ વગર નવી જ રીતે ગોળ ચૂરમાના લાડુ બનાવીશું, અને એ પણ માત્ર એક ચમચી ઘીના ઉપયોગથી. તો ચાલો લાડુ બનાવવાનું શરૂ કરીએ. હલો ફ્રેન્ડ્સ, દીપાલી ડિશિસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું આ લાડુ. બનાવવા માટે મેઝરમેન્ટ પરફેક્ટ હોવું જરૂરી છે, તો એના માટે ઘરમાં રહેલી વાટકી કે પછી મેઝરિંગ કપના માપ સેટ કરવા માટે લઈ લઈશું. તો અહીં વાટકીના માપથી બધી વસ્તુઓ લઈશ. હવે આ વાટકી ભરીને 2 કપ જેટલો ઘઉંનો કરકરો એટલે કે ભાખરી બનાવવાનો લોટ લેવાનો છે. આ લોટ હું 1 પ્લેટમાં ટ્રાન્સફર કરી લઉં છું, જેથી આગળનું માપ લેવા માટે આપણે આ વાટકીનો ઉપયોગ કરી શકીએ. હવે જે વાટકી ભરીને આપણે લોટ લીધો છે એ વાટકી ભરીને 1 વાટકી જેટલું પાણી આપણે 1 તપેલીમાં એડ કરીશું. તમે વાટકીને બદલે કપનો ઉપયોગ કર્યો હોય તો 1 કપ જેટલું પાણી તપેલીમાં એડ કરવું. હવે એમાં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું. મતલબ માપ એકદમ પરફેક્ટ છે. 2 વાટકી લોટ છે તો 1 વાટકી જેટલું પાણી લીધું છે. 4 ચમચી તેલ એડ થઈ જાય ત્યારબાદ તેલ અને પાણીના મિશ્રણને એકવાર મિક્સ કરી લઈશું. હવે આ મિશ્રણને ગરમ કરવા માટે લઈ લઈશું. તો એના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આ મિશ્રણ ઉકળે ત્યાં સુધી એને ગરમ થવા દઈશું. લગભગ 1 મિનિટમાં જ આ તેલ અને પાણી ઉકળી જશે. પાણી ઉકળી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી અને તપેલી નીચે લઈ લઈશું. આ રીતે ગરમ પાણી કરી અને લાડવા બનાવીશું તો લાડવા એકદમ ફરસા અને દાણેદાર તૈયાર થશે. હવે આ ગરમ પાણીમાં આપણે જે 2 વાટકી લોટ લીધો એને એડ કરી દઈશું અને ચમચાની મદદથી બધું મિક્સ કરી દઈશું. અહીં આપણે પરફેક્ટ માપ લીધું છે તો લોટ આપણો વધારે ઢીલો પણ નહીં થાય અને કોરો પણ નહીં રહે. તો આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હું તમને એકવાર હાથમાં લઈને બતાવી દઉં. તો આ રીતે હાથમાં દબાવું છું તો હથેળી બિલકુલ ભીની નથી થતી, અને આ રીતે હું લોટને પ્રેસ કરું છું તો એ ભૂકો નથી થતો, પણ થોડો ભેગો થઈ અને સ્પ્રેડ થઈ જાય છે. મતલબ આપણા લોટ અને પાણીનું મિશ્રણ એકદમ પરફેક્ટ છે. તો આ રીતનું તમારે લાડવા માટેનું બેઝ તૈયાર કરવાનું છે. હવે આ બેઝને પાથરવા માટે 1 પ્લેટને તેલની મદદથી ગ્રીસ કરી લઈશું. હવે આ પ્લેટમાં બધું જ મિશ્રણ એડ કરી અને હાથની મદદથી દબાવતા જઈ અને સરસ સ્પ્રેડ કરી દઈશું, જેથી આસાનીથી આપણે આ લોટને કૂક કરી શકીએ. ફ્રેન્ડ્સ, જો તમે પહેલી વખત કોઈપણ લાડુ બનાવતા હોય તો તમે પણ આસાનીથી દાણેદાર ફરસો લાડુ બનાવી શકશો, અને એ પણ ઓછા સમયમાં, ઓછા ઘીમાં અને ઓછી ઝંઝટે તૈયાર કરી શકશો. માત્ર તમારે પરફેક્ટ માપનું ધ્યાન રાખવાનું છે. તો અહીં આપણો લાડવા બનાવવા માટેનો બેઝ તૈયાર થઈ ગયો છે. હવે એને કૂક કરી લઈશું. તો આ બેઝને કૂક કરવા માટે મોટી કડાઈમાં 2 ગ્લાસ જેટલા પાણીને ગરમ કરવા મૂકીશું. હવે એમાં 1 સ્ટેન્ડ વચ્ચે રાખી દઈશું. સ્ટેન્ડ ના હોય તો તમે નાની તપેલી કે વાટકો પણ લઈ શકો છો. હવે એમાં પ્લેટ રાખી દઈશું અને ત્યારબાદ એના ઉપર ઢાંકી દઈશું, એટલે વરાળના ટીપા આપણા બેઝમાં ના આવે. અને હવે કડાઈને પણ મોટી પ્લેટથી ઢાંકી દઈશું. હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 15 થી 17 મિનિટ માટે કૂક કરીશું. 15 મિનિટ જેવો સમય થાય ત્યારે તમારે ચેક કરી લેવું. હવે આપણે પ્લેટને હટાવી અને ચેક કરી લઈશું. તો સ્પૂનની મદદથી આપણે 1 ટુકડો બહાર કાઢી અને ડીશમાં લઈ લઈશું અને એને ઠંડો થવા માટે રાખી દઈશું. આપણો ટુકડો ઠંડો થાય છે એ દરમિયાન ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. તો લગભગ 30 સેકન્ડ બાદ આ ટુકડો ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે એને મસળીશું તો આરામથી ભૂકો થઈ જાય છે. જ્યારે આપણે આ બેઝને કૂક નહોતું કર્યું ત્યારે આ બેઝને આ રીતે ભૂકો નહોતું થતું, પણ અત્યારે હું 15 મિનિટ બાફ્યા બાદ એ ભૂકો સરસ થઈ જાય છે. એનો મતલબ આપણો બેઝ બરાબર કૂક થઈ ગયો છે. તમે બાજુની સ્ક્રીનમાં બાફ્યા પહેલાં અને બાફ્યા પછીનો અંતર જોઈ શકો છો. તો હવે આ બેઝ સરસ કૂક થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને બહાર કાઢી લઈશું અને સાવ ઠંડુ થવા દઈશું.
હાથથી અડી શકાય એટલું ઠંડુ થાય ત્યારબાદ એને એક મોટા વાસણમાં લઈ લઈશું. અત્યારે પ્લેટ એકદમ સરસ ક્લીન આવ્યું છે, મીન્સ આપણું બેઝ બરાબર પાકી ગયું છે. જો કાચું હશે તો આ રીતે ભૂકો થશે જ નહીં. આપણે આ બધા મિશ્રણને હાથની મદદથી ભૂકો કરી લેવાનો છે. તમારે ભૂકો કરવા માટે જરા પણ મિક્સર કે ખાંડણીની જરૂર નહીં પડે. એકવાર ભૂકો થઈ જાય ત્યારબાદ ચારણી કે આ રીતની ગરણીની મદદથી ચાળી લઈશું. જો તમારે ચાળવું ના હોય તો પણ તમે એમનેમ લાડવા બનાવી શકો છો. ચારણીમાં તમે હાથથી દબાવશો એટલે બધું જ મિશ્રણનો સરસ પાવડર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણો સરસ પાવડર તૈયાર થઈ ગયો છે. આપણે અહીં મુઠિયા પણ બનાવ્યા નથી અને એને તળિયા પણ નથી, તો પણ એમનેમ સરસ પાવડર બની ગયો છે. તો હવે એને આગળની પ્રોસેસ માટે લઈ લઈએ. હવે એક વાસણમાં જે વાટકી ભરીને લોટ અને પાણી લીધું હતું એ જ વાટકી 3/4 જેટલી ભરી અને ગોળ લઈશું. આ માપથી પરફેક્ટ ગળ્યા પણ નહીં અને મોડા પણ નહીં એવા ચૂરમાના લાડુ બનીને રેડી થશે. હવે એમાં માત્ર એક જ ચમચી જેટલું ઘી એડ કરીશું. વધારે ઘી એડ કરવાની બિલકુલ જરૂર નથી. જો તમે ડાયટિંગ કરતા હોવ કે હેલ્થ કોન્શિયસ હોવ તો એકવાર આ લાડવા બનાવીને જરૂરથી ટ્રાય કરજો. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ગોળ સાવ ઓગળી જાય અને ઉપર બબલ્સ આવવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. તમારે અહીં ઘી ગોળનો પાયો કરવાની જરૂર નથી, માત્ર ગોળ ગરમ થઈ હળવો થઈ અને ઉપર આવે ત્યાં સુધી જ એને કૂક કરવાનો છે. તો આપણું ઘી ગોળનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એને લાડવાના ભૂકામાં એડ કરી દઈશું અને ઝડપથી ચમચાની મદદથી બધું સારી રીતે મિક્સ કરી લઈશું. એકવાર સરસ મિશ્રણ એડ થઈ જાય ત્યારબાદ હાથમાં થોડું ઘી લગાવી અને આપણે લડ્ડુ બનાવી લઈશું. જો તમારે લાડવામાં ડ્રાયફ્રૂટ, એલચી કે જાયફળનો પાવડર એડ કરવો હોય તો આ સ્ટેજ ઉપર તમે એડ કરી શકો છો. હાથની મદદથી ગોળ ફેરવતા જઈ અને એના સરસ રાઉન્ડ શેપના લાડવા બનાવી લઈશું અને ડેકોરેશન માટે ખસખસના બીમાં આપણે એને કોટ કરી લઈશું. તો આ ગણેશ ઉત્સવ દરમિયાન એકવાર આ લાડવા જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ના ભૂલશો. લાડવાની બીજી રેસીપી જોવા માટે અહીં સ્ક્રીન પર ક્લિક કરો.